આપના માધ્યમથી લોકોને અપીલ, કોઈએ બિનજરૂરી બહાર નીકળવું નહીં. પુરવઠા કરિયાણાની દુકાનો ઉપર નિયંત્રણ આવેલા છે. માણસોના ખાસ કરીને જુવાનિયાઓના એક ટકોર છે, ખોટા બહાના બનાવીને બહાર નીકળવાનો પ્રયત્ન કરશો નહીં, પોલીસ કડક પગલાં લેશે. જાહેરનામાના ભંગ બંને આઈપીસી તેમજ ડિઝાસ્ટર મેનેજમેન્ટ એક્ટ તેમજ એપિડેમિક ડિઝીઝીસ એક્ટ મુજબ કેસીસ કરવામાં આવી રહેલ છે અને વાહન જપ્તીની કાર્યવાહી પણ ચાલુ છે. યુવાનોને આપના માધ્યમથી અપીલ કરું છું કે જરૂર વગર લટાર મારવા ન નીકળે. જો પોલીસ ગુનો દાખલ કરે તો કારકિર્દીને અસર થશે, ભવિષ્યમાં નોકરી લેવામાં કે ઉચ્ચ અભ્યાસમાં ગુનાહિત ઇતિહાસ બાધક બની શકે. વિદેશમાં જવું હોય પાસપોર્ટ લેતી વખતે પણ મુશ્કેલી પડી શકે અને પાસપોર્ટ કેન્સલ કરવાના પ્રક્રિયા પણ થઈ શકે, જેથી બિનજરૂરી બહાર નીકળવું નહીં. સ્ટે વેર યુ આર, સ્ટે સેફ એન્ડ ટ્રાય ટુ મેક અધર્સ સેફ. હોમ ક્વોરન્ટાઇનમાં રાખેલા લોકોને પોલીસ દ્વારા ચેક કરવામાં આવી રહેલા છે. ક્વોરન્ટાઇન પાલન કરો, ઘરની અંદર રહો. ગઈકાલથી શક્ય તેટલું વધુ જગ્યાઓ ચાર મહાનગરોમાં તો છે જ, ડ્રોન અને સીસીટીવીને ઉપયોગથી પોલીસ નજર રાખી રહી છે. ઘણી જગ્યાઓ ગુનાઓ દાખલ કરવામાં આવેલા છે. એક ફરિયાદ એવી આવી છે કે સોસાયટીઓમાં પણ કોમન પ્લોટ જે છે એમાં માણસો ભેગા થાય છે. એ જગ્યાઓ પણ અગર માણસો ભેગા થાય તો સંક્રમણ થાય, તમને પણ નુકસાન થઈ શકે, બીજાને પણ થઈ શકે. એટલે મહેરબાની કરીને કોમન પ્લોટમાં ભેગા થાઓ નહીં. જે ડ્રોન્સ છે અમે સોસાયટી ઉપર પણ ઉડાવવાના છીએ, ફોટોગ્રાફ્સ મળે, માણસોને મળે. ગેટ બંધ કરવાથી આ પ્રક્રિયામાં એવું નહીં કે નજર નહીં આવે. ડ્રોન્સ મારફતે અમે જોઈ રહ્યા છીએ અને એવી જગ્યાઓ ભેગા નહીં થતા. સોશિયલ મીડિયા ગ્રુપ ઉપર કોઈએ ભડકાવ કે અફવા ફેલાવવાની એવી મેટર લખવી નહીં. ગુનો બને છે અને ગુનો દાખલ કરવામાં આવી રહેલ છે. દાહોદ જિલ્લામાં 2, ભાવનગર રેન્જમાં 4 ગુનાઓ અત્યાર સુધી આ બાબતે દાખલ થયેલ છે. આઈપીએસ એસોસિએશન તરફથી મુખ્યમંત્રીશ્રીના રાહત ફંડમાં તમામ અધિકારીઓએ એક દિવસનો પગાર જમા કરાવવાનો નિર્ણય લીધેલા છે. ગયા એક દિવસમાં જાહેરનામા ભંગના ગુનાની સંખ્યા 608, ક્વોરન્ટાઇન કરેલ વ્યક્તિઓ દ્વારા કાયદાના ભંગના ગુનાની સંખ્યા 392, ગઈકાલના કુલ ગુના 1000, આરોપી અટક કરેલાની સંખ્યા 1595, કુલ જપ્ત થયેલ વાહનોની સંખ્યા 3365 અને અત્યાર સુધી સળવાલો જાહેરનામા ભંગના ગુનાની સંખ્યા 1691, ક્વોરન્ટાઇન બાબતે જે ગુનાઓ છે કુલ સરવાલો 962 અને આજ દિન સુધીના કુલ ગુના 2653 અને કુલ 3857 આરોપીઓના ધરપકડ કરવામાં આવેલો છે.